પ્રાંતિજ મેન બજારમાં આવેલ શ્રી સ્વામિનારાયણ મંદિર ખાતે શાકોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. તો મંદિર ખાતેના સભાખંડમાં સંતોના આશીર્વાદ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં પૂર્વ મંત્રી અને પ્રાંતિજ તલોદના ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમાર તથા પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રસિંહ બારૈયા ઉપસ્થિત રહ્યા હતા. તો સ્વામિનારાયણ સંપ્રદાયના વિવિધ સંતો મહંતો ઉપસ્થિત રહ્યા હતા. તો સ્વામી પ્રાણજીવનદાસજી દ્વારા આશીર્વચન આપવામાં આવ્યા હતા. જ્યારે આજથી 306 વર્ષ પહેલાં લોયા ગામમાં ભગવાન સ્વામિનારાયણ દ્વારા 60 મણ રીંગણા અને 12 મણ ઘીથી શરૂઆત કરવામાં આવેલ પ્રથા આજે પણ યથાવત છે. તો પ્રાંતિજ સ્વામિનારાયણ મંદિર સંકુલમાં ધર્મપ્રેમી મહિલાઓ દ્વારા ઈંટોના ચૂલા બનાવી બાજરીના રોટલા બનાવે છે અને શાક ખીચડી અને સાસનો ભોજન સ્વરૂપે પ્રસાદ લઈ હજારો હરિભક્તોએ ધન્યતા અનુભવી હતી. તો મંદિરના પ્રમુખ લાલુભાઈ પંડ્યા તથા મંદિર વ્યવસ્થાપક કમિટી દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. જીલ રાવલ, JDSTV, પ્રાંતિજ. જય સ્વામિનારાયણ. પ્રાંતિજ સ્વામિનારાયણ મંદિરમાં 1/1/2023ના રોજ આજે શાક ઉત્સવ છે અને 1200-1500 માણસનું રસોઈ બનાવી છે. શાક રોટલા, રીંગણનું ભરેલું શાક અને ઘીમાં વઘારી ઘીમાં રોટલા પલાળી અને રીંગણનું ભરથું બનાવેલું છે, શાક બનાવેલું છે અને ભવ્ય શાક ઉત્સવ ઉજવાયો છે. અત્યારે દરેક જગ્યાએ શાક ઉત્સવ ઉજવાય છે. આજે 40 શાક ઉત્સવ છે, એમાંનો એક પ્રાંતિજમાં બી છે અને દરેક જગ્યાએ શાક ઉત્સવ ઉજવાય છે અને પ્રાંતિજમાં ખૂબ પબ્લિકે એનો લાભ લીધેલો છે. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. ભગવાન સ્વામિનારાયણની પરંપરા મુજબ એ દર વર્ષે સ્વામિનારાયણ ભગવાને જે શાક ઉત્સવ ચાલુ કર્યો લોયા ધામમાં, ત્યારથી તે આજ સુધી આશરે 200 વર્ષથી આ પ્રાણિકા ચાલે છે. ભગવાન સ્વામિનારાયણનો એક વિચાર હતો, એક સિદ્ધાંત હતો કે ભજન અને ભોજન. એ કહેવત શ્લોકમાં કે ભૂખે ભજન ન હોય ગોપાલા, એ ધરી તેરી કંઠીવર માલા. તો એ ન્યાયે એ ભજન કરશે ક્યારે, તો જ્યારે તૃપ્ત થશે. એ ભગવાનનો પ્રસાદ લઈ બધા તૃપ્ત થાય તો ભજન થાય. તો ભજન કરવાનો એક લ્હાવો છે આ. એમાં આ ધનુર્માસમાં વિશેષ કરીને મહારાજે જે શાક ઉત્સવ કરેલો લોયાધામમાં, એને અનુસરીને સંતો મહંતો હરિભક્તો દરેક જગ્યાએ ભેગા સાથે મળી આ એક એકતાનું પ્રતીક છે. આપણી હિન્દુ સંસ્કૃતિની એકતાનું પ્રતીક છે. એ નિમિત્તે એન કેન પ્રકારે હિન્દુ સમાજ એક રહે અને બે બધે સાથે ભોજન કરે. જેના અન્ન નોખા એના મન નોખા, એટલે મનથી એક સાથે મળી ભોજન કરી છે. બધાય ભક્તોના મન એક છે અને હિન્દુ સંસ્કૃતિ કાયમ જળવાઈ રહે એટલા માટે જ ભગવાન સ્વામિનારાયણ આ ઉત્સવો કરેલા. એ ઉત્સવ ન્યાયે આજે શાક ઉત્સવ રાખ્યો છે અને ભગવાનના ભક્તોએ ખૂબ મોટી સંખ્યામાં લાભ લીધો છે. એના ટ્રસ્ટીમંડળની ખૂબ મહેનતથી આ બધું પૂરું પડ્યું છે. ટ્રસ્ટીમંડળની પણ ખૂબ એમાં મહેનત જેમત છે અને ખૂબ સરસ મજાની આગેવાની લઈ દરેક ભક્તોના સહકારથી ભવ્ય શાક ઉત્સવ ઉજવાયો છે. 1500 ભક્તોએ પ્રસાદનો લાભ લીધો છે. વધારે ને વધારે ભક્તો લાભ લે અને વધારે વધારે દરેક ધર્મ અને સંસ્કૃતિ તરફ ફરે એટલા માટેના પ્રયાસો છે. આ પ્રયાસો ભગવાન સ્વામિનારાયણની દયાથી, ભગવાન શ્રીરામની દયાથી, ભગવાન કૃષ્ણની દયાથી સનાતન હિન્દુ ધર્મ કાયમ જળવાતો એના માટે સંતો મહેનત કરે છે. જય સ્વામિનારાયણ.
સ્વાકો આયુર્વેદિક ઓલ નેચરલ ઓલ હર્બલ નો ટોક્સિસ પ્રોડક્ટ. ઘૂંટણના દુખાવા માટે સ્વાકો તેલ, ઘૂંટણના દુખાવા માટેનું શ્રેષ્ઠ આયુર્વેદિક સ્વાકો તેલ. આમળા માટીનું સ્વાકો તેલ લગાવવાથી ઝડપથી વાળમાં ફરક જોવા મળે છે, સફેદ થતા અટકાવે છે, ખોડો થતો રોકે છે. સ્વાકો આયુર્વેદિક પેઇન રિલીફ સ્પ્રે. સ્વાકો આયુર્વેદિક પેઇન રિલીફ સ્પ્રે જે સાંધાનો દુખાવો, ઘૂંટણનો દુખાવો, પેટનો દુખાવો, ખભાનો દુખાવો, સ્નાયુ તાણ, મચકોળ તથા સાઇટિકા જેવા દુખાવામાં રાહત આપે છે. સ્વાકો આયુર્વેદિક કુલ તેલ જે સ્વાકો આયુર્વેદિક કુલ તેલ જે બહારની ચમકીલા બનાવે છે, તેલની માલિશ કરવાથી ઠંડક પડે છે, ઊંઘ સારી આવે છે, માથા ઉપરની ચામડીને પોષણ આપે છે, માથાનું રોજિંદો માનસિક તાણ દૂર કરી આપે છે અને સ્ફૂર્તિ આપે છે. સ્વાકો કોલ્ડ રબ આયુર્વેદિક શરદી, કફ, ગળાની ખરાશ, બંધ નાક, સરદર્દ, શ્વાસ લેવામાં તકલીફ જેવા લક્ષણોમાં એકદમ અસરકારક છે. સ્વાકો પેઇન રિલીફ ઓઇન્ટમેન્ટ માથાનો દુખાવો, આધા શીશી, સાંધા કે ગાઉટના દુખાવામાં મદદ કરે છે. સ્નાયુના જકડાઈ જતા તથા મચકોડ વગેરે પીડા માટે તુરંત રાહત આપે છે. સ્વાકો ઇન્હેલર આયુર્વેદિક નાકનું બંધ થવું શ્વાસમાં રાહત અપાવે છે. સ્વાકો બદામ આયુર્વેદિક તેલ ઉપયોગ કરવાથી વાળ તૂટવાની સંભાવના ઓછી થાય છે, વાળની પુનઃવૃદ્ધિને પ્રોત્સાહન આપે છે, વાળને પાતળા થવામાં ઘટાડો કરે છે. સ્વાકો આયુર્વેદિક બોડી પાવડર ચામડી માટે ફાયદાકારક અને નેચરલ હર્બલ શરીર પર છાંટવાનો પાવડર છે, બેક્ટેરિયાના ઇન્ફેક્શન થી બચાવે છે, પાવડર છાંટવાથી ઠંડક અનુભવાય છે. સ્વાકો આયુર્વેદિક પ્રોડક્ટ આચાર્ય મેડિકલ LNP કંપનીની દરેક પ્રોડક્ટ નજીકના મેડિકલ સ્ટોર પર ઉપલબ્ધ છે.